भारत 46 वर्ष में पहली बार आईपीए कांग्रेस की पेडिकॉन योजाशे। गांधीनगर में 19-23 फेब्रुआरी दरमियान 30मी आईपीए कांग्रेस और 60मी पेडिकॉन योजवामां आवशे। भारत 46 वर्ष में प्रथम वक्त आईपीए कांग्रेस आयोजन कर रही है। 30मी इंटरनेशनल पेडियाट्रिक एसोसिएशन कांग्रेस आईपीए कांग्रेस और इंडियन एकेडमी ऑफ पीडियाटिक्स पेडिकॉननी 60मी वार्षिक कॉन्फ्रेंस 19-23 फेब्रुआरी दरमियान गांधीनगरना महात्मा मंदिर खाते योजाशे। आवनारी कॉन्फ्रेंस ने वधु खास बनाववानी बाबत ए छे के भारत 46 वर्ष में प्रथम वक्त आईपीए कांग्रेस नु आयोजन करी रह्यु छे। ते गुजरात में प्रथम वक्त योजाई रह्यु छे। आईपीए कांग्रेस नी थीम क्वालिटी केर फॉर एवरी चाइल्ड एवरी वेर छे। आ गर्वनी वात छे के गांधीनगर में 30मी आईपीए कांग्रेस અને 60મી પેડિકોન યોજાઈ રહી છે। કોન્ફરન્સનું આયોજન એક અનન્ય હાઇબ્રિડ મોડમાં કરવામાં આવી રહ્યું છે। અનપેરેલ ઓનલાઈન લર્નિંગ એન્ડ ઇન્ટરેક્શન સાથે ફિઝિકલ કોન્ફરન્સ 30મી આઈપીએ કોંગ્રેસ અને 60મી પેડિકોન ગુજરાતમાં તેના પ્રકારની સૌથી મોટી ઇવેન્ટ હશે અને દેશભરમાંથી 6000થી વધારે બાળરોગ ચિકિત્સકોની સહભાગીતા જોવા મળશે અને અન્ય દેશોના 500થી વધુ પ્રતિનિધિઓ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે। એક દિવસ અગાઉ અમદાવાદ અને ગાંધીનગરમાં 6 પ્રી કોન્ફરન્સ વર્કશોપ અને 10 તાલીમ મોડ્યુલ સહિત 26 કાર્યક્રમોનું ક્લાઇમેટ ચેન્જ અને બાળ આરોગ્ય કોવિડ-19 એન્ટ્રી માઇક્રોબાયરલ રેઝિસ્ટન્સ અને ચેપી રોગો બાળપણ રસીકરણ પર્યાવરણીય જોખમો જે બાળકોને નુકસાન પહોંચાડે છે તેને કેવી રીતે અટકાવવું બાળરોગોના વાતાવરણમાં કિશોરોના સ્વાસ્થ્યને સ્થૂળતાના રોગચાળાને અટકાવે અને અન્ય જેવા વિવિધ વિષયો પર આયોજન કરવામાં આવશે। ગાંધીધામના જાણીતા બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર નવીન ઠાકર દરમિયાન ઇન્ટરનેશનલ પેડિયાટ્રિક એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે। ડૉક્ટર બકુલ પારેખ કોંગ્રેસના ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન હશે, જ્યારે ડૉક્ટર સંતોષ સોન્સ સાયન્ટિફિક ચેરપર્સન છે। ડૉક્ટર ઉપેન્દ્ર કિજાવડકર કોન્ફરન્સમાં 2023 માટે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના પ્રમુખ તરીકે, ડૉક્ટર વિનીત સક્સેના માનદ સેક્રેટરી જનરલ તરીકે, ડૉક્ટર સમીર દલવાઈ ટ્રેઝર તરીકે અને એકેડેમીના અન્ય પદાધિકારીઓ સાથે ભારતભરમાંથી 40,000 સભ્ય બાળરોગ ચિકિત્સકોની ટીમ સાથે કાર્યભાર સંભાળશે। ડૉક્ટર વિનીત સક્સેના અને ડૉક્ટર ચેતન ત્રિવેદી કોંગ્રેસના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી હશે। પ્રેસિડેન્ટ અને આ આખી કોંગ્રેસનું ઓર્ગેનાઇઝેશનમાં મારી ટીમની આરે હરતા કરતા, આ કોંગ્રેસ જે છે એમાં 149 કન્ટ્રીઝ પાર્ટ લઈ રહી છે, જે 1 મિલિયન પીડિયાટ્રિશિયનને રિપ્રેઝેન્ટ કરે છે। અને આમાં 9 હોલની અંદર અમારો સાયન્ટિફિક પ્રોગ્રામ ચાલશે 20 તારીખથી માંડીને 24 તારીખ સુધી, અને 19 તારીખે પ્રી કોન્ફરન્સ વર્કશોપ હશે, અને હમણાં 2 દિવસ WHOનો ન્યૂબોર્નનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, NRP ચાલશે, વેક્સિન ટ્રસ્ટનું જે 0 ડોઝ ઉપર અને કોલ ટુ એક્શન પ્લાન એ બધું એમાં આખું નવું નક્કી થશે। ટોટલી 7,000 પાર્ટિસિપન્ટ્સ છે, અને આપણે એની અંદર ફેકલ્ટીઝ 1,000 જણ છે, અને ગુજરાતમાંથી એમાંથી 30% લોકો ગુજરાતના છે, કારણ કે ગુજરાતમાં થઈ રહ્યા છે એટલે નેચરલી વધારે અહીંયાથી આવે, પણ બાકી આખી દુનિયાથી બધેથી આવી રહ્યા છે, USSR, UK, USA, આફ્રિકા, નાઇજેરિયા, બાલ્ટિક કન્ટ્રીઝ, મિડલ ઇસ્ટ બધેથી આવી રહ્યા છે, અને ત્યાં અમે સાયન્સનું બધા એકબીજાને આપ લે કરશું, અને જ્યાં ત્યાં એ લોકો નવું શોધેલું છે અમે અહીંયા નવું શોધેલું છે આઈડિયા એક્સચેન્જ કરીને આપણે આપણા બાળકો માટે યુઝ કરવાની ટ્રાય કરશું। અને જેમ નવીનભાઈએ પહેલાં કીધું એવી રીતે વી વોન્ટ ટુ શો ટુ ધ વર્લ્ડ લાઈક બેસ્ટ ઓફ ઇન્ડિયા ટુ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એટલે આપણે ભારતે જે અચીવ કર્યું છે એ આપણું ગૌરવ છે અને આપણે દુનિયાને બતાવવા માગીએ છીએ। અને આપણે ત્યાં ઇનોવેશન હબ છે જેની અંદર આપણે મેક ઇન ઇન્ડિયા એટલે જેમ કે કોવિડના વેક્સિન બનાવ્યા, યુનિસેફે કંઈક કર્યું, ગુજરાતની ગવર્મેન્ટ શું કરી રહી છે, ઇન્ડિયામાં આપણું નવું શું થઈ રહ્યું છે એ બધું બતાવવાના છે, એટલે આ બધું કરીને આપણે દુનિયાને બતાવશું કે આપણું ભારત કંઈ પાછળ નથી। સ્વસ્થ ભારત માટે આપણે જેમ વાત થઈ રીતે ન્યુટ્રિશન ઉપર જોર આપવાના છે, વેક્સિનેશન ઉપર જોર આપવાના છે, મેન્ટલ હેલ્થ ઉપર જોર આપવાના છે, સ્કૂલ હેલ્થ ઉપર જોર આપવાના છે, પેશન્ટ સેફટી ઉપર જઈને ચાઇલ્ડ એબ્યુઝ અટકાવવાનું કઈ રીતે, અને જેમ 5-15 વર્ષના અર્લી એડોલેસન્ટ ઉપર ધ્યાન આપવાના છે, એટલે આ બધા ફેક્ટરો અલ્ટિમેટલી બાળકના સ્વાસ્થ્ય માટે મહત્વના છે। આપણે જ્યારે સ્વસ્થ ભારતની વાત કરીએ છીએ, સ્વસ્થ ભારત ત્યારે જ રહેશે જ્યારે સ્વસ્થ બાળક રહેશે,
ને બાળકોને લાગતા જેટલા બી સ્વાસ્થ્યના વિષયો છે, ન્યૂબોર્નથી લઈને એડોલેસન્ટ, બધા અહીંયા દુનિયાના ટોપ મોસ્ટ એક્સપર્ટ ચર્ચા કરશે. શું પોલિસી છે, શું સાયન્સ છે, શું હોવી જોઈએ, એ બધી ચર્ચા થશે. અહીંયાથી બધી મહત્ત્વની, જેમ પહેલાં કીધું રીતે જામા, બીએમજે, લેન્સેટ, એ બધાના ચીફ એડિટરો આવી રહ્યા છે, એટલે એના થ્રુ અમે રિસર્ચ ઉપર પણ ડિસ્કસ કરવાના છે. એટલે હંમેશા આપણે કાંઈ ને કાંઈ નવું શોધવાની ટ્રાય કરીએ કે જે બાળકના સ્વાસ્થ્યને હેલ્પ કરે. એટલે આ બધી પોલિસીઓ અને બધા ઇનોવેશન્સ આપણને આગળ જતાં બાળકના સ્વાસ્થ્ય માટે કામ આવશે. અને બાળક જ આપણું ફ્યુચર સિટીઝન છે, એટલે આપણે એને જ જોવું. ગુજરાતમાં પહેલાથી નવજાત, સોરી ચેતન, યુ વોન્ટ ટુ ટેક અ મિનિટ? સ્કૂલ છે ને, હજી જેમ આપણે વાત થઈ કે એને સિંગલ ડિજિટ લઈ જવાનો જો આપણો ટાર્ગેટ છે, એના ઉપર કાર્ય થઈ રહ્યો છે. ને જેમ મેં કીધું કે ગુજરાત આ ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે, ને એમાં ઘણા બધા પ્રોગ્રામ્સ એવા જો શરૂમાં હતા કે આપણે પ્રાઇવેટ પ્રેક્ટિશનરને પણ ઇન્વોલ્વ કર્યું હતું, હવે પૂરો ફોકસ દુનિયામાં છે સ્મોલ એન્ડ સિક ન્યૂબોર્ન, જો બાળકો જેને દાખલની જરૂર પડે છે. એના માટે આપણે ઓલરેડી ગુજરાતમાં હતો ને સારું કામ થઈ રહ્યું છે, ને લગાતાર મૃત્યુદર ગુજરાતમાં ઘટી રહ્યો છે. અને બીજું આપણે સ્ટીલ બર્થ ઉપર પણ ધ્યાન આપી રહ્યા છે કે ઘણા બધા સ્ટીલ બર્થ થઈ રહ્યા છે, જન્મેલા શિશુ વિધાઉટ એને કાઉન્ટ નથી થતો, એને કાઉન્ટ નથી થતો, એને પણ અમે ધ્યાનમાં લઈને એને પણ હમ કરને જા રહે પૂરે મહારાષ્ટ્ર, સોરી ગુજરાત નહીં, મહારાષ્ટ્ર નહીં, પૂરે હિન્દુસ્તાન નહીં. ઇસકા લોન્ચ હોને જા રહા હૈ 22 તારીખ કો, 22 ફરવરી કો સુબહ 11 બજે સેન્ટ ઝેવિયર સ્કૂલ ગાંધીનગર મેં. અભી સુબહ મેરી પ્રિન્સિપલ સે મુલાકાત હુઈ. સો ઇટ વિલ બી ઇન 2 એજ ગ્રુપ્સ, 3 to 9 એન્ડ 10 to 18, એન્ડ વિલ બી ફોકસિંગ ઓન એઝ આઈ સેડ 5 કી એરિયાઝ, બચ્ચોં કા પોષણ, બચ્ચોં કા એક્સરસાઇઝ, ફિઝિકલ એક્ટિવિટી, સ્ક્રીન ટાઈમ સે ઉનકો કૈસા ઉસકો કન્વર્ટ કરના હૈ ગ્રીન ટાઈમ મેં, ઉનકા સ્લીપ, સો સોને કી જો આદત રહેતી હૈ, મેન્ટલ હેલ્થ, હમકો યે દેખના હૈ કે હર બચ્ચા સ્વસ્થ રહે. હમકો સબકો દુઃખ હુઆ કે જબ હમ દેખતે પડતે કે બચ્ચોં કે સુસાઇડ રેટ્સ બઢ રહે. હમારે દેશ મેં 10 થી 17 સાલ કી ઉમર મેં 1.5 કરોડ બચ્ચે યા તો શરાબ યા સ્મોકિંગ કરતે, 1.5 કરોડ, 10 થી 17, 18 ભી નહીં હુએ. તો સબસ્ટન્સ એબ્યુઝ યે કિતની બડી ચીઝ હૈ. તો ઇન સમસ્યાઓ પે હમ યે બચ્ચોં કે સાથ ડાયરેક્ટ બાત કરેંગે, ઉનકે માતા પિતાઓ કે સાથ, ઉનકે ટીચર્સ કે સાથ. હમારે મેમ્બર્સ એક બાર સ્કૂલ મેં જાયંગે, ટીચર્સ કો ભી બતાયંગે, ઓર ટીચર્સ હમ સોચતે કે વો આગે કરેંગે. સો હમારા માનના હૈ કે અગર ઇસ પ્રકાર સે હમ પૂરે દેશ મેં પહોંચે, તો આઈ એમ શ્યોર કે હમારા જો સંકલ્પ હૈ સંપૂર્ણ સ્વાસ્થ્ય, હોલિસ્ટિક હેલ્થ ઓફ અ ચાઇલ્ડ, વિચ ઇઝ વેરી મચ ડુએબલ. તો હમ સિર્ફ બચ્ચો કે, ક્યુંકિ લોગોં કો લગતા હૈ ડોક્ટર યાને કે બુખાર આયા તો ડોક્ટર કે પાસ જાના હૈ, હમારા યે કર્તવ્ય યે દેખના કે બચ્ચો બીમાર હી નહીં પડે ઓર સ્વસ્થ રહે, માનસિક સ્વાસ્થ્ય ભી રહે, શારીરિક સ્વાસ્થ્ય ભી રહે. ઓર ઇસ પ્રકાર સે કિસ પ્રકાર હમ લોગ અપની તરફ સે મહેનત કર સકતે. હમારે 40,000 મેમ્બર્સ કમ્પ્લીટલી કમિટેડ ટુ ધ કોઝ રહેતે, કોઈ ભી ચીજ બચ્ચોં કે લીએ હો તો હમારે મેમ્બર્સ ઉતને હી ઉસકે લીએ કમિટેડ રહેતે. તો ઇસ પ્રકાર સે હમ હર સ્કૂલ મેં જાના ચાહતે. તો આપકે માધ્યમ સે મેં હર પેરેન્ટ તક પહોંચના ચાહતા હું, ગુજરાત કે હર સ્કૂલ પ્રિન્સિપલ તક પહોંચના ચાહતા હું કે આપ ખુદ સે આપકે શહેરો મેં જ્યાં ગાંવ મેં જહી જ્યાં કોઈ આઈપી મેમ્બર હૈ ઉનકો પૂછીએ કે યે પ્રોગ્રામ હમારે સ્કૂલ મેં કબ હોગા. સો દેટ શુડ બી ધ ડિમાન્ડ, એન્ડ દેન વી કેન, અવર મેમ્બર્સ કેન વેરી ઇઝીલી ડુ ઇટ. સો ઇસ પ્રકાર સે હમ કરેંગે, આઈ એમ શ્યોર દેટ વિલ બી હેવિંગ અ વેરી હેલ્ધી ગુજરાત ઓલ્સો. અને આ કોંગ્રેસ, જેમ આપણે કીધું ને કે આ પીડિયાટ્રિકની ઓલિમ્પિક છે, તો જેમ ઓલિમ્પિક ઓર્ગેનાઇઝ થાય તો આપણને કેવી ખુશી થાય, એવી અમને ખુશી થાય છે કે દિસ મચ બિગ કોન્ફરન્સ ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક એસોસિએશન એ આપણા આંગણે હોય ગાંધીનગર, જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે ભાઈ વાઇબ્રન્ટ ગુજરાતથી અમને ચાલુ કરી દીધું. અત્યારે વી આર જસ્ટ યુ નો સો હેપી કે ગુજરાત સેન્ટરમાં છે ગ્લોબલી. સો બહુ જ હ્યુજ કોન્ફરન્સ છે, 6,000 ડેલિગેટ નાની સુની વાત નથી, અને આટલા બધા ફેકલ્ટી અક્રોસ ધ ગ્લોબ આવવાના. સો ડેફિનેટલી એક સવાલ થાય કે આનાથી બેનિફિટ કોને, તો બેનિફિટ ડેફિનેટલી બાળકો રોગ, બાળરોગ નિષ્ણાતો તો ખરા જ, મતલબ પીડિયાટ્રિશિયનને, પણ જે પણ હેલ્થકેર વર્કર્સ અથવા પેરામેડિકલ હેલ્થકેર વર્કર્સ જે બાળકના સ્વાસ્થ્ય માટે કામ કરે છે, બધાને એડવાન્ટેજ થવાનો છે. અને અલ્ટિમેટલી ઇટ વિલ રીચ આઉટ ટુ ધ કોમ્યુનિટી, કારણ કે બાળકના સ્વાસ્થ્ય માટે ડૉક્ટરો અને બધા જ હેલ્થ વર્કર્સ સાથે કામ કરે છે. સો અલ્ટિમેટ આપણો ગોલ એ છે કે બાળ સ્વાસ્થ્ય, જે એમણે સવાલ કર્યો કે ન્યુરોટલ મોર્ટાલિટી, ઇન્ફન્ટ મોર્ટાલિટી, અલ્ટિમેટલી આપણે શું જોઈએ છે, સારું સ્વાસ્થ્ય જોઈએ છે, બાળકનું સારું જીવન જોઈએ છે, લાંબુ જીવન જોઈએ છે. એના માટે જ આપણે આ બધા જ પ્રયત્ન કરીએ છીએ, આ ટાઈપની કોન્ફરન્સ એના માટે જ હોય છે.
અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને ઉપર આપણે મહત્ત્વ આપવાના છે. જેમ આપણે કીધું ને કે આ પીડિયાટ્રીની ઓલિમ્પિક છે, તો જેમ ઓલિમ્પિક ઓર્ગેનાઇઝ થાય તો આપણે કેવી ખુશી થાય, એવી અમને ખુશી થાય છે કે ધીસ મચ બિગ કોન્ફરન્સ ઇન્ટરનેશનલ પીડિયાટ્રીક એ આપણા આંગણે હોય ગાંધીનગર, જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે ભાઈ વાઇબ્રન્ટ ગુજરાતથી અમને ચાલુ કરી દીધું. અત્યારે વી આર જસ્ટ યુ નો સો હેપી કે ગુજરાત સેન્ટરમાં છે ગ્લોબલી. સો બહુ જ હ્યુજ કોન્ફરન્સ છે, 6000 ડેલિગેટ નાની સુની વાત નથી, અને આટલા બધા ફેકલ્ટી અક્રોસ ધ ગ્લોબ આવવાના. સો ડેફિનેટલી એક સવાલ થાય કે આનાથી બેનિફિટ કોને, તો બેનિફિટ ડેફિનેટલી બાળકો રોગ બાળરોગ નિષ્ણાતોને તો ખરા જ, મતલબ પીડિયાટ્રિશિયનને, પણ જે પણ હેલ્થકેર વર્કર્સ અથવા પેરામેડિકલ હેલ્થકેર વર્કર્સ જે બાળકના સ્વાસ્થ્ય માટે કામ કરે છે, બધાને એડવાન્ટેજ થવાનો છે. અને અલ્ટિમેટલી ઇટ વિલ રીચ આઉટ ધ કોમ્યુનિટી, કારણ કે બાળકના સ્વાસ્થ્ય માટે ડૉક્ટરો અને બધા જ હેલ્થ વર્કર્સ સાથે કામ કરે છે. સો અલ્ટિમેટ આપણો ગોલ એ છે કે બાળ સ્વાસ્થ્ય, જે એમણે સવાલ કર્યો કે ન્યુનેટલ મોર્ટાલિટી, ઇન્ફન્ટ મોર્ટાલિટી, અલ્ટિમેટલી આપણે શું જોઈએ છે? સારું સ્વાસ્થ્ય જોઈએ છે, બાળકનું સારું જીવન જોઈએ છે, લાંબુ જીવન જોઈએ છે. એના માટે જ આપણે આ બધા જ પ્રયત્ન કરીએ છીએ, આ ટાઈપની કોન્ફરન્સ એના માટે જ હોય છે. અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને ઉપર આપણે મહત્ત્વ આપવાના છે. 20% બાળકો એવા છે કે જેને જ્યાં સુધી પહોંચી નથી શકાતું, એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આપણે કંઈક એવા ઇનોવેટિવ નવા પ્રોજેક્ટ કરવા જોઈએ કે જેથી આ જે બાળકોને સુધી પહોંચાતું નથી કે જેના લીધે એમાં મૃત્યુદર વધારે છે, બધા બીજા રોગ વધારે છે, કુપોષણ વધારે છે, તો એ બાળકો સુધી પહોંચીએ તો આપણે ઘટાડીએ તો એનાથી ઘણો સારો ફાયદો. અને અત્યારે સરકાર સાંભળી રહી છે, એટલે અમે અમારા તરફથી કમિટમેન્ટ આપ્યું છે કે તમે અમને મોકો આપો, તો તમે અમારે યાર હાથ જોડો, તો અમે તમારે યાર હાથ જોડીએ અને આ બધા પ્રોજેક્ટ આપણે છેવટ સુધી લઈ જઈએ. અમે એ બતાને અમે ખુશી હતી કે અમારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાજી ઓર યહાં કે ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રજી પટેલજી, ઇન દોનો કા માર્ગદર્શન હમે મિલ રહા હૈ, સમય સમય પે હમ ઉનસે સલાહ મશવરા કર રહે, ઓર શાયદ યે દોનો ફિઝિકલી ઓલ્સો હમારે ઇનોગ્રેશન સેરેમની મે શરીક હો જાયેંગે. સો યે બહોત બડી હૈ હમારે લિયે બાત હોગી મંડે કો જબ ઇનોગ્રેશન 20 તારીખે ઇનોગ્રેશન છે હમારા બંને આવવાના. તમે જેમ પૂછ્યું કે તમે જો પૂછ્યું કે સરકારથી અમારી શું માંગણી છે, તો જેમ મેં કીધું કોલ ટુ એક્શન જો આઈપીએનો છે, ઇટ ઇઝ ઓન બિહાફ ઓફ ઓલ મેમ્બર સોસાયટી વિચ ઇન્કલુડ્સ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ. તો અમારો જો થીમ છે આઈપીએનો 23-25 મારા ટેન્યુઅરનો જો ખતમ થશે ગ્લાસગોમાં યુકેમાં, તો એની થીમ છે રીચિંગ ધ અનરીચ, રીચિંગ એવરી ચાઇલ્ડ. એનો અમે કેવી રીતે પહોંચશું? અમારા પીડિયાટ્રિક્સ એન્ડ અમારી મેમ્બર સોસાયટી ને અમારી માંગણી, જેમ મેં કીધું કે કોલ ટુ એક્શનમાં ન્યૂબોર્નથી લઈને એડોલેસન્ટ જો બી મુદ્દા એવા છે, એ કોલ ટુ એક્શન એમના માટે છે. ને અમારા તરફથી કમિટમેન્ટ છે, જેમ રાજુભાઈએ કીધું કે જ્યાં તમે નથી પહોંચી શકતા, અમારા પીડિયાટ્રિશિયન મિત્રો તમારા સાથે રહેશે ને ત્યાં પહોંચવામાં પૂરી મદદ કરશે. એવા 70થી વધારે મેમ્બર સોસાયટી અહીંયા સાઇન કરશે ને ઓથ લેશે કે અમારા બધા મેમ્બરના, જેમ 40,000 મેમ્બર છે ઇન્ડિયન એકેડમી.